બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તસ્કરો ફરીથી સક્રિય બન્યા છે અને હાઈવે ઉપર આવેલ 5 દુકાનોના પતરા તોડી અંદર તોડફોડ કરતા ચકચાર મચી જવા પામી છે. ધાનેરા અને નવા હાઈવે પર આવેલ રાજમંદિર પ્લાઝાની બાજુની 5થી વધુ દુકાનોની ઉપરથી કોઈ અજાણ્યા સમયે પત્ર તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાં કોઈ વસ્તુ ન લાગતા તોડફોડ કરી ચાલતા થયા હતા. જ્યારે સવારે દુકાન માલિકે આવી જોયું તો તોડફોડ પહેલી નજરે પડી હતી. દુકાન માલિકે દ્વારા આ બાબતે ધાનેરા પોલીસની લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો બીજી તરફ થોડા દિવસ પહેલાં પણ આ દુકાનોના પતરા તૂટ્યા હતા અને ચોરીઓ થઈ હતી. તે બાદ આજે ફરીથી આ ઘટના બનતા દુકાનદાર ભાઈઓ બન્યા છે અને સાથે સાથે માંગ કરી રહ્યા છે કે પોલીસ આવા તસ્કરો સામે તાત્કાલિક અને કાયદેસરની કાર્યવાહી કરે, આવનારા સમયમાં ગરીબ વેપારીને નુકસાન વેઠવાનો વારો ના આવે. સુરેશ કલ્ચર, જેરેક્સ ટીવી, બનાસકાંઠા. આજે મારી દુકાનના પતરા તોડે તો 6 દુકાનના પતરા તોડેલા, બરાબર. અને અગાઉથી 1 વર્ષ પહેલા 6 દુકાનના પતરા તોડ્યા હતા, બરાબર. ત્યારે મને 25,000 નુકસાન હતું. મારી ગાડીના 2-4 ચોરે લઈ ગયા હતા, બરાબર. અને આજે બી મને 10,000 નુકસાન રહે. આવી રીતે જો કોઈ કાર્યવાહી ન કરે તો આવતા સમયમાં બધાની તકલીફ રહેશે. તમે અગાઉ અરજી બીજી આપેલી છે?